સુરતની ટિકટોક સ્ટાર કીર્તિ પટેલની ધરપકડ થઈ છે. ઉનાગામ પોલીસે કલમ 307 ના ગુના હેઠળ કીર્તિ પટેલની ધરપકડ કરી છે. ટિકટોક બનાવવા બાબતે કીર્તિનો એક યુવક સાથે ઝઘડો થયો હતો. આરોપ છે કે આ યુવક પર કીર્તિ પટેલે જીવલેણ હુમલો કરાવ્યો હતો, જેને લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. હા, બનાવ એવો છે કે ગઈકાલે રાત્રિના કીર્તિ પટેલ જે છે એ ટિકટોક ઉપર વિડીયો મૂકવા સંબંધે રઘુ ભરવાડની સાથે માથાકૂટ હતી. એ સંબંધે બે પક્ષો કુણા ગામ પર્વત પાટિયા પાસે કુશલ દર્શન સોસાયટીની સામે રોડ ઉપર બે વાતચીત કરવા ભેગા થયેલા હતા. એ દરમિયાન બે પક્ષો વચ્ચે ઉગ્રો બોલાચાલી થતાં રઘુ ભરવાડને તેની પાસે ના ધાર્યા વડે માથાના ભાગે ગંભીર ઈજા ઘા મારી ગંભીર ઈજા પહોંચાડેલ છે. એ સંબંધે પોલીસને જાણ થતાં પોલીસે ગુનો દાખલ કરી આ સંબંધે તપાસ હાથ ધરેલ અને એ સંબંધે આ ગુનાના કામે કીર્તિ પટેલની પોલીસે ધરપકડ કરેલ છે. સર, કયા મુદ્દે વિવાદ ચાલી રહ્યો જેમાં આ હુમલો કરવામાં આવ્યો હોઈ શકે છે? હાલમાં તો તપાસ ચાલુ છે, પણ ટિકટોકમાં વિડીયો મૂકવા સંબંધેની આ બનાવ હતો, એ સંબંધે એ લોકોની અંદરની માથાકૂટમાં આ બનાવ બનેલ છે. એવું કહેવામાં આવ્યું છે કીર્તિ પટેલના પરિવાર દ્વારા કે ગઈકાલે એ ઘણી ફરિયાદ કરવા આવી હતી, પણ એની ફરિયાદ નોંધવામાં નહોતી આવી, એમાં શું કેટલી શક્યતા છે? એવું તો હાલ સુધી ધ્યાન પર નથી. જે કોઈ હશે એ અમારી પોલીસ કસ્ટડીમાં જ છે. એમની જે કંઈ રજૂઆત હશે એ સાંભળીને એની કાર્યવાહી એ પણ કરવામાં આવશે અને એને અરેસ્ટ કર્યા પછી એણે પણ સામે પાર્ટી વિરુદ્ધ ફરિયાદ આપેલ છે, તો એના વિરુદ્ધ પણ એ ફરિયાદ બાબતે પણ કાયદેસરની કાર્યવાહી હાલમાં ચાલુ છે.